आम आदमी पार्टી આજે પોતાની ચોથી ગેરંટી અનાઉન્સ કરી રહી છે અને આ જ વિષય પર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે ઉપસ્થિત છે ઈસુદાન ગઢવી. ઈસુદાનભાઈ, એ કહો કે પહેલી ગેરંટી વીજળીના બિલની આપી, બીજી ગેરંટી યુવાનોને આપી, તીજી તમે આદિવાસીઓને આપી, આજે બહેનોને ગિફ્ટ આપવા જઈ રહ્યા છે, શું છે અને ખાસ મહત્વ શું છે? બિલકુલ, અરવિંદ કેજરીવાલજી એવી રાજનીતિમાં માને છે, કામની રાજનીતિમાં, જે ટેક્સના રૂપિયા જેટલા પણ આવે એ પરત બધાને જનતાને કરી દેવા, એ અરવિંદ કેજરીવાલજીની નીતિ છે. રાજનીતિને બદલાવ લાવ્યા છે અને એમાં આજે રક્ષાબંધન આવતીકાલે છે, એ પહેલાં બહેનોને એક બહુ મોટી ગિફ્ટ આપવાના છે. મહિલાઓ માટે બહુ મોટી જાહેરાત થઈ શકે એવી સંભાવનાઓ છે. આજે ચોથી ગેરંટી ગુજરાતમાં લોન્ચ થશે, મને લાગે છે 2 કરોડ 32 લાખ મહિલાઓ છે એમના માટે આજે રક્ષાબંધનના ભાઈ ગિફ્ટ આપશે. લાગે છે 2 કરોડ બહેનો તમને વોટ આપશે, કારણ કે વોટિંગમાં તમે હવે એમને જ નજર રાખીને આ ગેરંટી તમારી અનાઉન્સ કરી રહ્યા. વોટ છે એ ઇમ્પોર્ટન્ટ નથી, બધી જગ્યાએ રાજનીતિ નથી હોતી, પણ જે કામની રાજનીતિ છે એ લોકો સુધી પહોંચાડવી બહુ જરૂરી છે. આજે બહેનો, તમે એક લિટર પેટ્રોલ ભરાયો સ્કૂટીમાં તો 60 રૂપિયા ટેક્સ ચૂકવો છો, પણ તમને પરત શું મળે? તમને કશું પરત મળતું નથી. અને એટલા માટે બહેનોને આજે મહિલા સશક્તિકરણ, માનો કે મુખ્યમંત્રીને તમે બનાવો મહિલા, પણ તો એનો પરિવાર થાય છે અથવા તો એનો સગા સંબંધીઓ થાય, બધી મહિલાઓને લાભ નથી મળતો. એટલે અરવિંદજી એવું નક્કી કર્યું છે કે છેવાડાની મહિલા હોય ને એને એટલો ને એટલો લાભ મળવો જોઈએ જેટલો મુખ્યમંત્રી. પણ ક્યાંક ને ક્યાંક દિલ્હીની અંદર પણ આ નિયમ તમે લાગુ કર્યો કે 1000 રૂપિયા બહેનોને આપવાના, પંજાબની અંદર પણ આ નિયમ લાગુ કર્યો કે 1000 રૂપિયા બહેનોને આપવાની વાત આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી છે, પણ લાગે છે કે ગુજરાતમાં એ વસ્તુને બહેનો એક્સેપ્ટ કરશે? હવે એ તો અરવિંદજી આજે ગેરંટી લોન્ચ કરવાના છે, એના માટે તો આપણે રાહ જોવી પડશે. પણ એટલું ચોક્કસ છે કે ગુજરાતની બહેનોને અરવિંદ કેજરીવાલજી જેવા ભાઈ, એ ભાઈ એવા નથી કે જે ગેસના 300 રૂપિયા બાટલા આપીને 1100 કરીને પછી બનાવીઓને આંખમાં આંસુ કરી દેવા નથી. અને દિલ્હીની બહેનોએ વિશ્વાસ કર્યો છે, પંજાબની બહેનોએ કર્યો છે, મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની બહેનોએ અરવિંદ કેજરીવાલજી ઉપર એક ભાઈ તરીકે વિશ્વાસ કરશે, દીકરા તરીકે વિશ્વાસ કરશે અને એ જાહેરાત થતાં જ બહેનો વધાવશે. પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં જે ફ્રીની રેવડીની વાત છે, બીજેપીએ સવાલ ઊભો કર્યો કે 5 લાખ નોકરીઓ ક્યાંથી લાવશો તમે? બીજેપી આપી નથી શકતી, એટલે આપે સરકાર નો આપી દઈએ તો બીજી વાર લઈ લઈએ. આવો, હું એમ કહું ચાહે જાહેરમાં ડિબેટ કરીએ, 10 લાખ નોકરીઓ 5 વર્ષમાં સરકારી નોકરીઓ આપીને અમે રહેવાના છીએ અને ભાજપ ખાલી કરે ખૂટશી. અમને છે, અમે આ ભણેલા ગણેલા છીએ, આ બોગસ ડિગ્રીવાળા થોડા છીએ. એટલે કહેવાનો બાબતથી છે, 8.5 લાખ તો આઉટસોર્સિંગ કર્મચારીઓ છે. આજે 3ના 4 વર્ગના કર્મચારીઓને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરે છે સરકાર. તમે વિચાર તો કરો એને ઘરે શું હાલત થશે છે. અને બીજા દિવસે મહિલાઓની શોષણ થાય છે, જો અવાજ ઉઠાવે તો નોકરીમાંથી કાઢી મૂકે છે. આ તો રાવણથી બે જ ચાલે છે ભાજપનું શાસન. આ ભાજપ ભગાવો ને તો ગુજરાતમાંથી કતલખાનામાંથી ગાયોને આપણે છોડાવીએ ને એનાથી 1000 ગણો પુણ્ય ગુજરાતની જનતાને ભાજપમાંથી છોડાવવાથી થશે. પણ ક્યાંક ને ક્યાંક તમે એમ કહી રહ્યા છો કે આ પુણ્ય થશે, પરંતુ અંતે તો જનતાએ જ જોવાનું છે, જનતાએ પોતાનો વોટ આપવાનો. બિલકુલ, જનતાએ કોઈ કર્જ નહીં કરવામાં આવે, ચિંતા ના કરો. દિલ્હીમાં બધી વસ્તુ ફ્રી મળે છે, 1 રૂપિયાનો કર્જ નથી. કર્જ ચૂકતે કરી દીધો, જનતા વિશ્વાસ રાખે. અમે કોઈ બુચસિયા નથી કે કોઈ લીકેજ. આજે પંજાબમાં 15,000 કરોડની ઇન્કમ હતી દર 3 મહિનાની, ઓફિશિયલી છે. આ આમ આદમીની સરકાર આવી, આ 3 મહિનાનો રિપોર્ટ આવ્યો છે ક્વાર્ટરલી, 21,000 કરોડની ઇન્કમ થઈ, 6,000 કરોડ રૂપિયા વધારાના આવ્યા, લીકેજ બંધ થઈ ગયું. 6,000 કરોડ રૂપિયા આવ્યા, હવે 1200 કરોડ રૂપિયા અમારી વીજળી ફ્રીનો ખર્ચો છે પંજાબમાં. તમે વિચાર કરો, 5 વર્ષની વીજળી ફ્રીનો 3 મહિનામાં નીકળી ગયું ખર્ચો. એક વસ્તુ મને એ કહો કે તમે જે આ સ્કીમો આપી રહ્યા છો, આ દરેક સ્કીમો એ ખૂબ ગરીબ પરિવાર માટે છે, જે લોકો બીપીએલ છે અથવા તો બિલો પોવર્ટી લાઇનની આજુબાજુ છે, પણ એ અપર મિડલ ક્લાસ જે સૌથી વધારે પીસાઈ રહ્યો છે, એના માટે અરવિંદ કેજરીવાલ શું લાવવાના? એના માટે એના બાળકને 1 લાખ રૂપિયો ફી ભરે છે, કોઈ ભરવી નહીં પડે. અમદાવાદમાં 100 આલા ગ્રાન્ડ ડીપીએસને ટક્કર મારે એવી સ્કૂલો હશે, અને તમારા બાળકને તમે 2 લાખ રૂપિયો ફી ભરાવતા હશો, અહીંયા ભણાવજો, ત્યાંથી ઉઠાવીને તમે સરકારી સ્કૂલમાં ભણાવજો, અમે ગેરંટી આપીએ છીએ એના કરતાં પર્સન્ટેજ વધારે આવશે, તો જ તમારે આ માનવાનું, નહીં તો બીજી વાર લાત મારીને ગાડી મૂકવાની આમ આદમી પાર્ટીની સરકાર. દરેક જગ્યાએ તમે નીકળશો, અહીંયા મોહલ્લા ક્લિનિક હશે, તમે કોઈ પણ રિપોર્ટ કરાવો. એ મોહલ્લા ક્લિનિકના વિડીયો પણ બીજેપી રિલીઝ કરે છે, સ્કૂલના વિડીયો પણ બીજેપી રિલીઝ, એક વિડીયો બતાવે બીજેપી. આ તો સ્ટોર રૂમમાં ગયા હતા, આ બીજેપીની ટોળકી ગઈ હતી, એ કોઈ સ્કૂલ સારી ન એટલે ખરાબ ન મળી એટલે સ્ટોર રૂમમાં ગયા. હવે તમારા ઘરમાં સ્ટોર રૂમ હોય,
સ્ટોરરૂમ અને ડાઇનિંગમાં રૂમમાં તો ફરક પડે કે ન પડે? ડાઇનિંગમાં આપણે સોફા મૂકેલા હોઈએ, ટીપોય મૂકેલી હોય, સ્ટોરરૂમમાં તો બધો કચરો ભેગો કર્યો હોય, સ્ટોરરૂમમાં ગયા ભણના દીકરા, બોલો. એટલે આ તો આબરૂ કાઢી ગુજરાતની. પણ મોલા ક્લિનિકમાં એક જ મોલા ક્લિનિક ખરાબ છે ત્યાં, અને એ એનજીટીની પર્યાવરણની મંજૂરી નથી એટલે બંધ છે. તમે પોતે જઈ આવો, હું તો તમને આમંત્રણ આપું છું. તમે જઈ આવો, સ્કૂલો જુઓ, મોલા ક્લિનિક જુઓ, બહેનોને પૂછો, બસ સુવિધાઓ ફ્રી જુઓ. અને બસ સુવિધા કેમ ફ્રી મળી? 320 કરોડનો બ્રિજ બની રહ્યો હતો, એ બ્રિજ 180 કરોડમાં બન્યો, 140 કરોડ વધ્યા અને બીજા 40 કરોડ ઉમેરીને બહેનોને બસ સુવિધા ફ્રી આપી દીધી. કરવું છે ને શું છે? નથી કરવું એ તો બધા ગામમાંથી બૂચ મારી લેવાના. ઈશુદાનભાઈ, ક્યાંક ને ક્યાંક એવું નથી કે જે સુપ્રીમ કોર્ટે કીધું કે રાજનીતિની અંદર તમે આ રીતે જે રેવડી કલ્ચર આવી રહ્યું છે એને લઈને સુપ્રીમ કોર્ટે સવાલ ઉભો? અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ, રેવડી કલ્ચર બિલકુલ બંધ થવું જોઈએ. પણ કોનું? આ 10 લાખ કરોડ રૂપિયા માફ કર્યા, શું એના કોઈના પિતાશ્રી કમાવા ગયા હતા? 10 લાખ કરોડ તો આજે તમને લોન અપાવી દઉં 5000 કરોડની, પછી હું કહું ગોપીબેન મને 2 કરોડ આપી દેજો ફંડમાં, તમે માફ કરી દો. એમ કે મારા બાપુજીનું હોય રાજ બધું? આ દેશ કોઈના બાપુજીનો છે? અમે ટેક્સ ભરીએ છીએ. તો 10 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓના માફ કરે, રેવડી કલ્ચર છે, બંધ થવું જોઈએ. સુપ્રીમ કોર્ટમાં અમે ગયા છીએ, અને પ્રજાને એના ટેક્સના રૂપિયા મળે, કર્મચારીને એને પૂરતો પગાર મળે, બહેનો દીકરીઓને સીસીટીવી મળે, સારું શિક્ષણ મળે. 39 દેશ સમૃદ્ધ દેશ છે ને, એ શિક્ષણ સારું આપે છે ફ્રીમાં, એ ક્લાસનો. તો એ તો આપણે કરવાનું છે. આપણે શું વિશ્વગુરુ નથી બનાવવું? આમ વિશ્વગુરુ બનશે કે ગરીબનો દીકરો હોય તો ભણી નહીં શકે, ને અમીરનો દીકરો 2 કરોડ રૂપિયા આપીને ડૉક્ટર બની જાય તો વિશ્વગુરુ બનશે? 50%માંથી એમને ઇન્જેક્શન ડુંગળીને મારશે? તો કહેવાનો મતલબ એ છે કે આપણે સમજવાની જરૂર છે, પ્રજાએ સમજવાની જરૂર છે. અને આ વસ્તુ રેવડી કલ્ચર 11 લાખ કરોડ રૂપિયા માફ કર્યા 8 વર્ષમાં મોદી સરકારે, એ શું કામ માફ કર્યા? કેમ મોદી સરકાર કરી શકે માફ? શું કામ કરી શકે? તો એ રેવડી કલ્ચર છે. 11 લાખ કરોડ ગુજરાતમાં આપત તો હું એમ કહું છું 2.5 લાખ કરોડનું બજેટ છે, 5 વર્ષ સુધી 1 રૂપિયો ટેક્સ ન લઈએ એટલું બજેટ આપણે થાય ગુજરાત આખામાં. તો તમે વિચાર કરો કેટલી એમ્સ બની જાય, કેટલી હોસ્પિટલો બની જાય, કેટલા સ્કૂલો બની જાય. તો એ કરવું નથી, મિત્રોને આપવું છે, એમાં રેવડી નથી. એટલે ભાજપ ભ્રમ. સવાલ એ આવે છે ઈશુદાનભાઈ, સપના તો બહુ મોટા મોટા દેખાડી રહ્યા છે અરવિંદ કેજરીવાલ, પણ એ સપનાને સાકાર કરી શકશે? કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી પંજાબની, ગુજરાતની અને દિલ્હીની ત્રણેયની અલગ. હું તમને ગોપીબેન એ જ કહું છું કે સપના ક્યારે થાય? આજે નવા આવ્યા તો છે, 7 વર્ષ પહેલાં સરકાર આવી, 7 વર્ષની બેબી કહેવાય સરકાર. આજે દિલ્હીમાં બધી વસ્તુ ફ્રી મળે છે, બધી વસ્તુ ફ્રી મળે છે, દવાખાના, હોસ્પિટલ, બસ. તોય પ્રોફિટમાં છે સરકાર તો. કેગનો રિપોર્ટ છે, આપણે તો આપ્યું નથી. કેગ તો આપણે બધા માનીએ છીએ. કેગનો રિપોર્ટ એમ કે છે હિન્દુસ્તાનમાં એક જ સરકાર એવી છે જે નફામાં ચાલે છે. ચલો, આશા રાખીએ કે આ સપના ગુજરાતના લોકોને પણ તમે જે બતાડો છો તે સાચા પડે. કેમેરામેન ઉજ્જવલ સાથે ગોપી ઘાંગર, ગુજરાત તક, અમદાવાદ.